नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में आपनु हार्दिक स्वागत है। आज आप स्वाध्याय प्रश्न नंबर 13 नो अभ्यास करीशु। तेमा बेन्जीन माथी घणा परिवर्तन आप्या छे। बेन्जीन माथी नीचे दर्शाला संयोजनों केवी रीते बनावशो? तो मिथाइल बेन्जोएट बनावुं छे बेन्जीन माथी। तो सौ प्रथम बेन्जीन बंधारण आ बेन्जीन, बीजू मिथाइल बेन्जेट नु बंधारण खबर हो। तो मिथाइल बेन्जेट नु बंधारण आवुं थाय सी डबल ओ एटले बेन्जोएट अने आने मिथाइल। तो आपणे आवो समूह जोतो छे, आ कार्बोक्सिलिक एसिडमांथी एस्टर बनी जाय। कार्बोक्सिलिक एसिडमांथी एस्टर बनी जाय तो अहीं सौ प्रथम कार्बोक्सिलिक एसिड आवो जोईए। तो आपणे टेक्स्टबुकमां कार्बोक्सिलिक एसिडनी बनावटनी पद्धतिओ छे ग्रिग्नार प्रक्रिया द्वारा बनावी शकाय। तो आमांथी पहेला ब्रोमिनेशन करी नाखू, बीआर टू एफी बीआर थ्री ब्रोमिनेशन, अहींथी एच अने अहींथी बीआर छूटो पड़े एच बीआर बीआर, नाम थाशे ब्रोमो बेन्जीन। आगळ हवे एमजी साथे प्रक्रिया करूं, एम जी शुष्क इथर नी हाजरी में એટલે મેગ્નેશિયમ વચ્ચે જોડાઈ જશે અને કાર્બ ધાતવીય સંયોજન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે। એમ જી બી આર, આનું નામ થશે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ। આગળ એક બેન્ઝોઇક એસિડ જોતો હોય તો એક CO2 સાથે પ્રક્રિયા કરવાની છે અને બીજું H2O આપી દો, જળ વિભાજન કરી દો H+ ની હાજરીમાં, એટલે અહીં ડાયરેક્ટ તમને કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થશે C-OH। હવે એસ્ટર જોતો છે, કાર્બોક્સિલિક એસિડની કોની સાથે પ્રક્રિયા કરો તો એસ્ટર મળે? આલ્કોહોલ સાથે। એક કાર્બન જોતો છે તો એ મિથેનોલ લઉં, CH3OH। આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને આલ્કોહોલમાંથી H દૂર કરું H2O, C ડબલ બંધ O, OCH3 જોડી દો OCH3, આનું નામ થશે મિથાઇલ બેન્ઝોએટ। આગળ બીજું પરિવર્તન છે, એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનાવવું છે। બીજું એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, તો સૌ પ્રથમ એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડનું બંધારણ ખ્યાલ હોવો જોઈએ। તો એનું બંધારણ આવું થાય, એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડનું સૌ પ્રથમ બેન્ઝોઇક એસિડ COOH, એના મેટાસ્થાન ઉપર નાઇટ્રો NO2। તો બેન્ઝોઇક એસિડ તો આ રીતે બની જાય, બેન્ઝીનનું બ્રોમિનેશન બ્રોમો બેન્ઝીન, મેગ્નેશિયમ શુષ્ક ઇથરની હાજરીમાં ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, કાર્બન ડાયોક્સાઇડને જળ વિભાજન એટલે બેન્ઝોઇક એસિડ, COOH એ મેટા નિર્દેશક છે। જો તમે નાઇટ્રેશન કરી નાખો તો ડાયરેક્ટ એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થઈ જાય। આનું તમે નાઇટ્રેશન કરી નાખો એટલે ડાયરેક્ટ આ પ્રાપ્ત થઈ જશે, કરી નાખીએ આપણે નાઇટ્રેશન। સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4, તો નાઇટ્રેશન દરમિયાન યાદ રાખો NO2 દાખલ થશે અને COOH છે એ મેટા નિર્દેશક છે। તો આ રીતે COOH અને NO2 એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થયું, કેમાંથી? બેન્ઝીનમાંથી। અથવા આ સિવાયનો બીજો રૂટ પસંદ કરો, આના માટે પણ લાગુ પડે આ બેન્ઝીન। બેન્ઝીનનું ફ્રિડલ ટ્રાફ આલ્કાઇલેશન કરી નાખું, ફ્રિડલ ટ્રાફ આલ્કાઇલેશન, CH3Cl યાદ રાખો, ફ્રિડલ ટ્રાફ હોય એટલે ઉદ્દીપક ફિક્સ જ છે, કયો?
નિર્જળ AlCl3 અહીંથી એ જ અને અહીંથી Cl HCl છૂટું પડી જશે અને CA3 અહીં દાખલ થઈ જશે બેન્ઝીન ઉપર CA3 તો આનું નામ થશે ટોલ્યુઇન અથવા બીજું નામ થાય મિથાઇલ બેન્ઝીન આગળ એનું ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર કરવું હોય તો થઈ જાય કોની હાજરી ઓક્સિડેશન જો નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશો ક્રોમાઇલ ક્લોરાઇડ વાળો તો બેન્ઝાલડિહાઇડમાં રૂપાંતર થશે પણ પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 KOH અને બીજું સ્ટેપ બે સ્ટેપ સાથે લઈ લો આ એક સ્ટેપમાં અહીંયા બેન્ઝોઇડ પ્રાપ્ત થશે પોટેશિયમ બેન્ઝોઇડ પછી મંદ H2SO4 ની હાજરીમાં તમે પ્રક્રિયા કરી નાખો એટલે K દૂર થઈને એ જ જોડાઈ જાય એટલે અહીંયા ડાયરેક્ટ તમને બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થશે આ બેન્ઝોઇક એસિડ મળી ગયું એના મેટાસ્થાન ઉપર નાઇટ્રો જોઈ છે તો નાઇટ્રો જોતો હોય તો નાઇટ્રેશન કરવું પડશે નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 યાદ રાખો નાઇટ્રેશન દરમિયાન નાઇટ્રો ગ્રુપ દાખલ થાય C2SO મેટા નિર્દેશક છે તો તેની અસરથી દાખલ થતો NO2 મેટા ઉપર જશે COH NO2 તો આનું નામ થશે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ આ રીતે આ આ રૂપની પસંદગી કરો તો પણ ચાલે અને આ રૂપની પસંદગી કરો તો પણ ચાલે આ રીતે બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોઇટ અને એમ નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મેળવી શકાય આગળ આપણે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે બેન્ઝીનમાંથી તો સૌપ્રથમ પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડનું બંધારણ આ બેન્ઝોઇક એસિડ એના પેરા સ્થાન ઉપર નાઇટ્રો સોરી પેરા સ્થાન ઉપર નાઇટ્રો જોઈ છે NO2 આગળ આપણે મેટા સ્થાન ઉપર નાઇટ્રો જોયું હતું હવે પેરા સ્થાન ઉપર હવે પ્રશ્ન એ થાય કે જો પહેલાં નાઇટ્રેશન કરવું કે પહેલાં અલ્કાઇલેશન અને ઓક્સિડેશન કરવું પહેલાં નાઇટ્રેશન કરવું કે અલ્કાઇલેશન અને ઓક્સિડેશન કરવું હવે જો પહેલાં હું અલ્કાઇલેશન અને ઓક્સિડેશન કરી જોઉં આ બેન્ઝીન રિંગ એની ફિડેલ ટ્રાફ અલ્કાઇલેશન કરું ફિડેલ ટ્રાફ અલ્કાઇલેશન CA3Cl અને નિર્જળ AlCl3 તો અહીંથી H અને અહીંથી Cl HCl છૂટું પડી જશે CA3 બેન્ઝીન રિંગ ઉપર જોડાઈ જશે CA3 આનું નામ ટોલ્યુઇન આગળ હવે મિથાઇલ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે મિથાઇલ છે ઓર્થો પેરા નિર્દેશક છે અને જો પહેલાં તમે ઓક્સિડેશન કરી નાખશો તો હાલો પહેલાં ઓક્સિડેશન કરી નાખો શું થાય છે ઓક્સિડેશન પહેલું સ્ટેપ KMnO4 KOH બીજું સ્ટેપ મંદ H2SO4 એટલે CA3 નું રૂપાંતર થઈ જશે COH હાલો એટલું પ્રાપ્ત થઈ ગયું હવે નાઇટ્રો જોઈએ છે તો નાઇટ્રેશન કરું સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નાઇટ્રેશન દરમિયાન NO2 દાખલ થાય તો પ્રશ્ન એ છે કે અગાઉ જોડાયેલો પ્રક્રિયક છે COH એ મેટા નિર્દેશક છે તો તેની અસરથી દાખલ થતો તો NO2 મેટા ઉપર જશે COH NO2 મેટા ઉપર ગયો આપણે તો પેરા ઉપર જતો તો આ રૂપની આપણે પસંદગી કરી શકાશે નહીં તો પહેલાં આપણે નાઇટ્રેશન કરવું જોશે અને પછી ઓક્સિડેશન કરવું જોશે તો ફરીથી બેન્ઝીન રિંગ આ રૂપની પસંદગી કરવાની નથી કારણ કે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળે છે ફિડલ ટ્રાફ અલ્કાઇલેશન CA3Cl નિર્જળ AlCl3 અહીંથી એ જ અને અહીંથી સીએલ છૂટું શું પડશે HCl મિથાઇલને તમે બેન્ઝીન રિંગ ઉપર જોડી દો એટલે એનું નામ થશે ટોલ્યુઇન
अगर जो हूँ ऑक्सीडेशन करूँ तो बेंजोइक एसिड प्राप्त थाय छे, परंतु पहला हूँ नाइट्रेशन करूँ सांद्र HNO3 અને સાંદ્ર H2SO4. યાદ રાખો મિથાઈલ છે ઇલોટોન દાતા સમૂહ છે અને દાતા સમૂહ બધા જ છે ઓર્થો પેરા નિર્દેશક છે, તો NO2 ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર આવશે. CA3NO2 તો ઓર્થો નાઇટ્રો ટોલ્યુન ONT અને બીજું મળશે CA3NO2 पेरा नाइट्रो टोल्युइन, ओर्थो नाइट्रो टोल्युइन अने पेरा नाइट्रो टोल्युइन आ ओछा प्रमाण में हशे अने वधु प्रमाण में हशे कारण के एनी स्थिरता वधारे छे. एनु अलगीकरण करी नाखवानुं छे, अलगीकरण कर्या पछी आनु नाइट्रेशन करवानुं छे, सॉरी ऑक्सीडेशन. पेलू स्टेप के एम एन ओ फोर KOH, બીજું સ્ટેપ મંદ એચ ટુ એસ ઓ ફોર. ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે સીએ થ્રી નું રૂપાંતર સી ડબલ એચમાં થશે, સી ડબલ એચ અને એનો ટુ. તો આ રીતે પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થાય. આ બંનેનું અલગીકરણ કરી નાખવાનું છે એટલે આ છૂટું પડી જાય, પછી જે જરૂર હોય તેનું ઓક્સિડેશન કરવું. આગળ ત્યારબાદ ફિનાઇલ એસિટિક એસિડ બનાવવાનું છે. ફિનાઇલ એસિટિક એસિડ ચાર નંબર, ફિનાઇલ એસિટિક એસિડ. તો સૌ પ્રથમ ફિનાઇલ એસિટિક એસિડનું બંધારણ ખ્યાલ હોવું જોઈએ. એટલાને એસિટિક એસિડ કહેવાય, એટલાને કહેવાય ફિનાઇલ એસિટિક એસિડ. તો પહેલા તો આલ્કાઇલેશન કરી નાખીએ આપણે બેન્ઝીન રિંગ ઉપર મુજબ ફ્રિડલ ટ્રાફ આલ્કાઇલેશન, FC આલ્કાઇલેશન, CA3CL, નિર્જળ AlCl3. અહીંથી CL અને અહીંથી જ HCl છૂટવું પડશે અને અહીંયા પ્રાપ્ત થશે બેન્ઝીન ઉપર CA3. આનું નામ થશે ટોલ્યુઇન. આગળ એની Br2 હાજરીમાં પ્રક્રિયા કરવાનું, Br2 અને સૂર્યપ્રકાશ HV બ્રોમિનેશન. હવે યાદ રાખો ખાસ, જો FeBr3 લીધું હોત તો એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય એટલે ઓર્થો ને પેરા ઉપર Br આવે, પણ આની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં આનું સમવિભાજન થાય. જો સમવિભાજન થાય તો મુક્તમૂલક થાય, મુક્તમૂલક પ્રકારની પ્રક્રિયા મિથાઈલ સમૂહમાં બ્રોમિનેશન થઈ જશે. તો અહીંથી H, અહીંથી Br છૂટું શું પડશે, HBr છૂટું પડે અને એક Br વધ્યું અહીંયા જોડી દો CH2Br. તો આનું નામ થશે બેન્ઝાઇલ બ્રોમાઇડ. આગળ હવે સાઇનેશન કરી નાખી, KCN સાથે પ્રક્રિયા, ઇથેનોલ લઈ લો ભેગું સાથે દ્રાવક તરીકે. તો અહીંથી આ છૂટું પડી જાય, શું છૂટું પડશે, કે પ્લસ ને Br માઇનસ, તો KBr છૂટું પડી ગયું અને CN જોડાઈ ગયું. CH2C3 બને એન બેન્ઝાઇલ સાયનાઇડ વેડું નિપજ તરીકે. આગળ એનું જળ વિભાજન કરી નાખું, જળ વિભાજન બે મોલ H2O અને H+ની હાજરીમાં. તો આ રીતે થશે, અહીંથી બંધ તૂટી જશે, નાઇટ્રોજનની બે સંયોજકતા ખાલી પડી તો એની સાથે ત્રણ હાઇડ્રોજન વહી જશે અને કાર્બન સાથે ત્રણ સંયોજકતા ખાલી પડી, CH2 આ ત્રણ સંયોજકતા ખાલી પડી. અહીં બે ઓક્સિજન ને એક હાઇડ્રોજન વહી જશે,
तो ऑक्सीजन OH आनो नाम था से फिनाइल एसिटिक एसिड। અને આનું નામ થશે બેન્ઝાઇલ સાયનાઇડ, એટલાને બેન્ઝાઇલ એટલાને સાયનાઇડ। આગળ પાંચ નંબરનું પરિવર્તન પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ। तो सौ प्रथम पेरानाइट्रो बेंजाल्डिहाइड नु बंधारण नो ख्याल हो जाए, CHO अने पेरा स्थान पर नाइट्रो एटले के NO2, पेरानाइट्रो बेंजाल्डिहाइड। आगर अहीं CHO जोतो छे अने पेरा स्थान पर नाइट्रो, तो सौ प्रथम आल्काइलेशन करवुं जोशे। બેન્ઝીન સૌ પ્રથમ આલ્કાઇલેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, FC આલ્કાઇલેશન, CA3CL ઉદીપક, નિર્જળ AlCl3। તો છૂટું શું પડશે? અહીંથી H અને અહીંથી CL HCl છૂટવો પડશે અને મિથાઇલ સમૂહ અહીંયા દાખલ થઈ જશે। આનું નામ થાય ટોલ્યુઇન। હવે આગળ ધ્યાન રાખો, જો તમે ઓક્સિડેશન કરશો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં તો બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થઈ જશે, અને નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરશો તો બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે। ધારો કે બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થયું અને હવે પછી તમે જો નાઇટ્રેશન કરશો તો CHO તો મેટા નિર્દેશક છે, તો NO2 ક્યાં આવશે? મેટા સ્થાન ઉપર। આપણે જોતું છે ક્યાં? પેરા ઉપર। તો પહેલા ઓક્સિડેશન નહીં પરંતુ પહેલા નાઇટ્રેશન કરવું જોશે। હાલો પહેલા નાઇટ્રેશન કરી નાખી, નાઇટ્રેશન સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4। નાઇટ્રેશન દરમિયાન NO2 દાખલ થશે, મિથાઇલ સમૂહ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે, CA3NO2 ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન ONT, અને બીજું મળશે CA3NO2 પેરા નાઇટ્રો ટોલ્યુઇન। આ બંનેને અલગીકરણ કરવાનું છે, અલગીકરણ કરી નાખ્યા અલગીકરણ કરશો ઉત્કલન બિંદુના તફાવતને આધારે, આ બંનેના ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય એટલે આ પ્રાપ્ત થઈ જશે CA3NO2, એનું નામ થશે પેરા નાઇટ્રો ટોલ્યુઇન। હવે આપણે ઓક્સિડેશન કરી, ઓક્સિડેશન હવે ખાસ ધ્યાન રાખજો, ટોલ્યુઇનના ઓક્સિડેશનથી CHO બની શકે અને CHO બની શકે। આપણે CHO બનાવવું છે તો નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવાનો છે, CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે દ્રાવક લેવાનો છે CH2, અથવા તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે દ્રાવક તરીકે લેવાનો છે એસિટિક એનાઇડાઇડ, અને બીજું સ્ટેપ છે જળ વિભાજન એટલે કે H3O+। નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે CA3નું રૂપાંતર CHOમાં થશે અને NO2, આનું નામ થશે પેરા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ। આ બધા જ પરિવર્તનમાં ખાસ તો બાબત એ છે કે પહેલાં કઈ પ્રક્રિયા કરવી। હવે તમે અહીંયા દાખલા તરીકે પહેલાં જો ઓક્સિડેશન કરી નાખ્યું હોત તો CHO બનત અને પછી નાઇટ્રો, પણ CHO છે કેવો નિર્દેશક છે? મેટા, તો NO2 મેટા ઉપર આવત એટલે પ્રથમ નાઇટ્રેશન કરવું પડે। અને આગળ નાઇટ્રેશન કર્યા પછી પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશો કેવેન ઉપર CA3 નું રૂપાંતર CHOમાં થઈ જશે, પરંતુ નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરશો તો CHO પ્રાપ્ત થશે।